हेलो एवरीवन, वेलकम टू यूट्यूब चैनल एमवी लर्निंग पॉइंट। આજના વિડિયોમાં આપણે જોવાના છીએ આજના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન બનશે એના વિશે આપણે ડિસ્કશન કરીશું। ઓકે, તો સૌથી પહેલા જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક વિડિયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળતી રહેશે। ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે આજનું કરંટ અફેર્સ। એની અંદર આજે તારીખ છે 3 ઓક્ટોબર 2020। ઓકે, તમને બધાને ખ્યાલ છે ગઈકાલે 2 ઓક્ટોબર હતી, ગાંધી જયંતિ હતી, બરાબર। તો એ કયો ડે તરીકે ઉજવવામાં આવે છે? ગાંધી જયંતિના રોજ દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઉજવવામાં આવે છે। ક્યારે ઉજવાય છે? 2 ઓક્ટોબર। અને 2 ઓક્ટોબર શું છે? તો કે દર વર્ષે ગાંધી જયંતિ। ઓકે, અને આજ દિવસે અહિંસા ગાંધીજી જે હતા એ અહિંસાના માર્ગે ચાલનારા હતા, એટલા માટે દર વર્ષે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઉજવવામાં આવે છે, અથવા ઓકે અથવા તો ગાંધી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે એવું તમે કહી શકો। આ ક્યારથી ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે? તો કે 15 જૂન, બરાબર, યાદ રાખજો 15 જૂન 2007 થી UNGA, બરાબર, એટલે કે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, બરાબર, ગુજરાતીમાં કહીએ તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા, બરાબર, એમના દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે 2 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઉજવવામાં આવશે। ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે। આ જે આ વર્ષની જે ગાંધી જયંતિ હતી 2 ઓક્ટોબર 2020, એ ગાંધીજીની 151મી જન્મ જયંતિ હતી। આ તમારે નોટ્સ કરવાનું છે, કેટલામી હતી? 151મી। ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે। હવે આ તો થઈ 2 ઓક્ટોબર ની વાતો, નેક્સ્ટ આપણે જોઈએ બીજા ઓપ્શન જે છે એના રિલેટેડ ડેઝ ની વાત કરી લઈએ। તો 29 સપ્ટેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવ્યો છે? વર્લ્ડ હાર્ટ ડે, એટલે કે વિશ્વ હૃદય દિવસ। ઓકે, જ્યારે 30મી સપ્ટેમ્બરે કયો ડે ઉજવાયો છે? તો કે ઇન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે, એટલે કે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય ભાષાંતર દિવસ। ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે। 1 ઓક્ટોબર ની વાત કરીએ તો 1 ઓક્ટોબર ના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ ઓલ્ડર પર્સન, બરાબર, એટલે શું? તો કે ઇન્ટરનેશનલ એવો આંતરરાષ્ટ્રીય દિવસ કે જે વૃદ્ધ લોકો છે, બરાબર, એના માટેનો, એટલે કે આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ। ઓકે, તો આટલું તમારે નોટ્સ કરવાનું છે। ઓકે, ડેઝ વિશેની વાતો કમ્પ્લીટ થઈ ગઈ, હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન। તો નેક્સ્ટ છે, તાજેતરમાં કયા રાજ્યએ YSR જળ કલા યોજનાની શરૂઆત કરી છે? ઓકે, તો એનો જવાબ આવશે આંધ્રપ્રદેશ। ઓકે, આંધ્રપ્રદેશ ગવર્નમેન્ટ દ્વારા તાજેતરમાં જ YSR જળ કલા યોજનાની શરૂઆત કરવામાં આવી છે। ઓકે, તો આ યોજના શું છે એ પણ આપણે જોઈએ। આ જે YSR જળ કલા યોજના છે એના અંતર્ગત જે નાના અને ગરીબ ખેડૂતો છે, બરાબર, તો એમના માટે આ યોજના જાહેર કરવામાં આવી છે આંધ્રપ્રદેશ ગવર્નમેન્ટ દ્વારા। ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે। અને આ યોજના અંતર્ગત શું થશે? તો કે YSR જળ કલા યોજના અંતર્ગત નાણાકીય સુવિધાઓ તો અપાશે જ ખેડૂતોને, પરંતુ એના સિવાય બોરવેલ અને ડ્રિલિંગ માટે પણ મદદ કરવામાં આવશે આંધ્રપ્રદેશ ગવર્નમેન્ટ દ્વારા। ઓકે, જે નાના અને સીમાંત ખેડૂતો છે એ લોકોને। ઓકે, આંધ્રપ્રદેશની વાત કરીએ તો આંધ્રપ્રદેશની ટોટલ 3 રાજધાની છે, અને આ 3 રાજધાની મેળવનારું ભારતનું પ્રથમ રાજ્ય પણ બની ગયું છે કે જેની પાસે 3 રાજધાની છે। કઈ કઈ છે? એક તો છે અમરાવતી, બીજી છે વિશાખાપટ્ટનમ, અને એક છે કુર્નૂલ, બરાબર। તો અમરાવતીમાં કેવા કામો થશે? તો આ જે અમરાવતી રાજધાની છે તો ત્યાં આગળ જે વિધાયી કામો હશે, બરાબર, તો એ કામો ક્યાં થશે? અમરાવતીમાં। જ્યારે આ વિશાખાપટ્ટનમ છે ત્યાં આગળ જે કાર્યકારી કામો હશે તો એ બધા વિશાખાપટ્ટનમમાં થશે। ઓકે, જ્યારે કુર્નૂલની અંદર જે ન્યાયિક કામો હશે એ કરવામાં આવશે। ઓકે, તો આ એની 3 રાજધાની છે, શું કામ કઈ આવશે એ પણ આપણે ડિસ્કશન કરી લીધી। ઓકે, અને બીજી વાત કરીએ આંધ્રપ્રદેશની તો મુખ્યમંત્રી કોણ છે આંધ્રપ્રદેશના? તો એમનું નામ છે જગમોહન રેડ્ડી। ઓકે, શું નામ છે? જગમોહન રેડ્ડી। અને રાજ્યપાલ કોણ છે? તો કે વિશ્વભૂષણ હરિચંદન। ઓકે, અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે। અને આંધ્રપ્રદેશ રિલેટેડ એક વસ્તુ યાદ રાખવાની છે કે તાજેતરમાં એટલે કે 2019માં, બરાબર, આંધ્રપ્રદેશમાં ભારતનું 25મું ઉચ્ચ ન્યાયાલય ઓપન કરવામાં આવ્યું છે। એક્ઝામની અંદર એવું પણ પૂછાઈ શકે કે આંધ્રપ્રદેશમાં અથવા તો કયા રાજ્યમાં ભારતનું 25મું ઉચ્ચ ન્યાયાલય ખોલવામાં આવ્યું હતું? તો 25મું ઉચ્ચ ન્યાયાલય 2019માં, એટલે ગયા વર્ષે જ આંધ્રપ્રદેશ રાજ્યમાં ખોલવામાં આવ્યું છે। ઓકે, અને જેના ઉચ્ચ અને આ જે ઉચ્ચ ન્યાયાલય છે આંધ્રપ્રદેશની, એના મુખ્ય ન્યાયાધીશનું નામ શું છે? તો એમનું નામ છે JK માહેશ્વરી। ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે આંધ્રપ્રદેશ રિલેટેડ ક્વેશ્ચનની અંદર।
અને બીજું જે ડુઇંગ બિઝનેસ ઓફ ઇન્ડેક્સ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, તમને બધાને ખ્યાલ છે આ બિઝનેસ રિપોર્ટ કોના દ્વારા જાહેર કરાય છે? તો કે વર્લ્ડ બેંક દ્વારા. ઓકે, તો આ જે વર્લ્ડ બેંક છે એના દ્વારા જે ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે, તો એની અંદર ભારતનું પહેલું રાજ્ય કયું બન્યું છે? પ્રથમ નંબર ઉપર આંધ્રપ્રદેશ, જે ટોપ પર રહ્યું છે. બરાબર, જ્યારે આ તો વાત થઈ છે ખાલી ભારતની, બરાબર, પણ જો ઓલ ઓવર વર્લ્ડ ની વાત થાય તો આખા વર્લ્ડ નું જે બિઝનેસ ઇન્ડેક્સ રિપોર્ટ છે એની અંદર ટોપ ઉપર કયો દેશ રહ્યો છે? તો એ રહ્યો છે ન્યુઝીલેન્ડ. ઓકે, ખાસ યાદ રાખવાનું છે, જો વર્લ્ડ ઓવરઓલ વર્લ્ડ ની વાત થાય, આ રિપોર્ટ છે બિઝનેસ ડુઇંગ ઇન્ડેક્સ રિપોર્ટ, તો એની અંદર ઓવરઓલ વર્લ્ડમાં ન્યુઝીલેન્ડ પ્રથમ સ્થાન પર છે. બરાબર, જ્યારે આપણું ઇન્ડિયા જે છે એ 63મા સ્થાન પર રહ્યું છે ઓવરઓલ વર્લ્ડની અંદર. કેટલામાં સ્થાન ઉપર? 63. ઓકે, જ્યારે આંધ્રપ્રદેશની વાત કરીએ તો એ ફક્ત આપણું જે ભારતનો રિપોર્ટ છે, બરાબર, ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સ રિપોર્ટ, તો એમાં ભારતનો રિપોર્ટ છે એમાં ટોપ પર રહ્યું છે આંધ્રપ્રદેશ. ઓકે, અને આ કોના દ્વારા જાહેર કરાય છે? વર્લ્ડ બેંક દ્વારા. અને તાજેતરમાં જ વર્લ્ડ બેંક દ્વારા આ રિપોર્ટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આંધ્રપ્રદેશ રિલેટેડ એક મહત્વનો ક્વેશ્ચન પણ યાદ રાખવાનો છે કે આંધ્રપ્રદેશ જે છે એ ફળોના ઉત્પાદનમાં પૂરા ભારતની અંદર ટોપ પર રહ્યું છે, જ્યારે શાકભાજીના ઉત્પાદનમાં કયું રાજ્ય ટોપ પર છે? તો પશ્ચિમ બંગાળ. ઓકે, અહીંયાથી તમારે આટલી વાત યાદ રાખવાની છે. કેરળની વાત કરીએ તો કેરળ બે ઇન્ડેક્સમાં ટોપ પર છે, એક તો છે સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ અને બીજું છે હેલ્થ ઇન્ડેક્સ. બરાબર, આ વારંવાર શું કામ કહું છું? કારણ કે તમને યાદ રહી જાય, બરાબર, ગોખવાની જરૂર નહીં પડે અને ઇઝીલી આપણે રિવિઝન કરતા જઈશું તો સાથે સાથે તમને યાદ પણ રહી જશે. તો આજે સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ અને હેલ્થ ઇન્ડેક્સ જે બંને નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવે છે, તો એમાં કોણ ટોપ પર રહ્યું છે? કેરળ. ઓકે, અને આ જે કેરળ છે એ તાજેતરમાં જે સાક્ષરતા દર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, તો એની અંદર સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય પણ કેરળ બન્યું છે, જ્યારે સૌથી ઓછું સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે? આંધ્રપ્રદેશ. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત જે છે એ જે વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ છે, બરાબર, એની અંદર ટોપ પર રહ્યું છે. ઓકે, અને જે સ્ટાર્ટઅપ રેન્કિંગ જાહેર કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા, એમાં પણ ટોપ પર રહ્યું છે ગુજરાત. તો આપણો જવાબ શું આવશે આજનો? YSR જળ કલા યોજના ક્યાં શરૂ થઈ છે? આંધ્રપ્રદેશમાં. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં રાષ્ટ્રીય સિક્યુરિટી ગાર્ડનો વધારાનો ચાર્જ કોને સોંપવામાં આવ્યો છે? બરાબર, એટલે શું રાષ્ટ્રીય સિક્યુરિટી ગાર્ડ એટલે કે ઇન્ડિયન કોસ્ટલ ગાર્ડ? ઓકે, તો તમારે અહીંયાથી શું યાદ રાખવાનું છે? ઇન્ડિયન કોસ્ટલ ગાર્ડ એટલે કે ICG. ઓકે, તો એને આપણે ઇંગ્લિશમાં, સોરી, NCG, તો એને આપણે ઇંગ્લિશમાં કહીએ તો નેશનલ સિક્યોરિટી ગાર્ડ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. આ નેશનલ સિક્યોરિટી ગાર્ડ, તો એનો જ ચાર્જ તાજેતરમાં SS દેસવાલને સોંપવામાં આવ્યો છે. બરાબર, હવે આ જે SS દેસવાલ છે, બરાબર, એમને NSG એટલે કે નેશનલ સિક્યોરિટી ગાર્ડ નો એક્સ્ટ્રા ચાર્જ સોંપવામાં આવ્યો છે. અને કોનું સ્થાન લેશે? તો આ AK સિંહ જે છે, બરાબર, તો એ 30મી સપ્ટેમ્બરે રિટાયર્ડ થયા હતા. બરાબર, 30મી સપ્ટેમ્બરના રોજ રિટાયર્ડ થયા છે અને તાજેતરમાં જ એમનું સ્થાન લઈ લીધું છે SS દેસવાલે. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. અને આ જે SS દેસવાલ છે, બરાબર, તો SS દેસવાલ ઇન્ડો તિબેટિયન, યાદ રાખજો, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસના ડાયરેક્ટર જનરલ પણ છે. ઓકે, અને આ જે SS દેસવાલ છે એ 1984 બેચના IPS ઓફિસર પણ રહી ચૂક્યા છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, પછી વાત કરીએ NSG ની. NSG એટલે કે નેશનલ સિક્યોરિટી ગાર્ડ, બરાબર, તો એની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1986માં, 1986, હેડક્વાર્ટર સ્થિત છે નવી દિલ્હીમાં. ઓકે, પછી બીજી વાત કરીએ તો બીજા ઓપ્શન ને જોઈએ તો AK સિંહ નું સ્થાન લઈ લીધું છે SS દેસવાલે, કારણ કે આ રિટાયર્ડ ક્યારે થયા છે? 30મી સપ્ટેમ્બર ના રોજ. ઓકે, કે નટરાજન ની વાત કરીએ તો ICG ના ડાયરેક્ટર છે. ઓકે, ડાયરેક્ટર જનરલ છે. ICG એટલે શું? ઇન્ડિયન કોસ્ટલ ગાર્ડ. ઓકે, જ્યારે રાષ્ટ્રીય સિક્યુરિટી ગાર્ડ, અહીંયા ભૂલથી ઇન્ડિયન કોસ્ટલ ગાર્ડ બોલાઈ ગયું હતું, પણ શું આવશે? રાષ્ટ્રીય સિક્યુરિટી ગાર્ડ એટલે કે NSG, નેશનલ સિક્યુરિટી ગાર્ડ. અને આપણે કે નટરાજન ની વાત કરીએ તો ICG એટલે કે ઇન્ડિયન કોસ્ટલ ગાર્ડ ના ડાયરેક્ટર જનરલ છે, જ્યારે એપી માહેશ્વરી ની પણ નિમણૂક તાજેતરમાં જ CRPF ના ડાયરેક્ટર જનરલ તરીકે કરી દેવામાં આવી છે. CRPF નું ફૂલ ફોર્મ શું છે? તો એ છે સેન્ટર રિઝર્વ પોલીસ ફોર્સ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. એપી માહેશ્વરી મીન્સ કે આનંદ પ્રકાશ માહેશ્વરી. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને નેશનલ સિક્યોરિટી ગાર્ડના વધારાનો ચાર્જ કોને આપી દેવામાં આવ્યો છે? SS દેસવાલને. ઓકે, તો અહીંયાથી તમારે આટલું ક્લિયર કરવાનું છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ
કે તાજેતરમાં ઇલેક્ટ્રોનિક રસ્તાઓ ધરાવનાર વિશ્વનું પ્રથમ શહેર કયું બન્યું છે કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એટલે કે જે પબ્લિક બસો છે એને પણ ચાર્જ કરશે. ઓકે, તો એનો જવાબ આવશે તેલ અવિવ. ઓકે, તો અહીંયાથી તમારે ખાસ યાદ રાખવાનું છે આ તેલ અવિવ જે છે આ એક ઇઝરાયલનું શહેર છે. યાદ રાખજો, ઇઝરાયલ જે દેશ છે બરાબર, એનું એક શહેર છે, એનું નામ છે તેલ અવિવ. તો આ જે તેલ અવિવ શહેર એવું ઇન્ડિયાનું સોરી વિશ્વનું પ્રથમ શહેર બની જશે કે જે ઇલેક્ટ્રોનિક રસ્તાઓ ધરાવશે અને પબ્લિક બસો છે એને ચાર્જ કરશે. ઓકે, તો આ જે વેહિકલ છે બરાબર, એટલે કે કોઈ પણ વેહિકલ છે એટલે કે વાહનો. ઓકે, તો એવો વેહિકલ ને ચાર્જ કરવા વાયરલેસ વીજળીના રોડ બનાવવા. ઓકે, આનો હેતુ શું છે તેલ અવિવ શહેરનો? તો કે વાયરલેસ વીજળીના રોડ બનાવવા અને શહેરમાં પબ્લિક પરિવહનને વીજળી આપવામાં પ્રોજેક્ટ પર કામ કરવાનું છે એનો હેતુ. ઓકે, તો એની ઉપર અત્યારે કામ કરી રહ્યું છે કે એના જે બધા રસ્તાઓ છે એ કેવા થઈ જશે? ઇલેક્ટ્રોનિક. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઇઝરાયલનું શહેર છે તો ઇઝરાયલની વાત કરીએ, કેપિટલ શું છે? યેરુસલમ. ઓકે, અથવા તો એને તમે જેરુસલમ પણ કહી શકો બરાબર, એવી રીતે ઓળખી શકાય. કરન્સી શું છે? તો કરન્સી છે ન્યૂ સેકલ. ઓકે, પ્રધાનમંત્રી કોણ છે? તો એમનું નામ છે બેન્જામિન નેટનીહાઉ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયાથી પહેલા શહેરની વાત થાય છે, વિશ્વનું પ્રથમ શહેર. યાદ રાખજો, ઓવરઓલ વર્લ્ડની વાત થાય છે. તો બીજા ઓપ્શન પણ આપણે જોઈ લઈએ. આ જે મેક્સિકો સિટી છે એ મેક્સિકો દેશ છે બરાબર, તો મેક્સિકો દેશનું કેપિટલ છે એટલે કે રાજધાની છે મેક્સિકો સિટી, અને તાજેતરમાં જ ક્લાઇમેટ ઇમરજન્સી લાગુ કરનારું વિશ્વનું પ્રથમ શહેર બની ગયું છે. હવે તમને કંઈક યાદ આવતું હોય તો ક્લાઇમેટ ઇમરજન્સી આપણે ઓલરેડી વાત કરેલી છે. આ જે ક્લાઇમેટ ઇમરજન્સી છે એ લાગુ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો છે? બ્રિટન છે. ઓકે, વિશ્વનો પ્રથમ દેશ તો બ્રિટન છે, પરંતુ જો તમને શહેર પૂછવામાં આવે બરાબર, તો એ શહેરનું નામ આવશે મેક્સિકો સિટી બરાબર. જ્યારે ઓવરઓલ વર્લ્ડમાં દેશ કયો છે સૌથી પહેલો ઇમરજન્સી લાગુ કરનારો ક્લાઇમેટની? તો કે બ્રિટન. ઓકે, સેકન્ડ નંબર ઉપર આવે છે આયર્લેન્ડ બરાબર. આ તો દેશની વાત થઈ, આપણે શેની વાત કરીએ છીએ? શહેરની. ઓકે, તો વિશ્વનું પ્રથમ શહેર કે જે આ લાગુ કરનારું છે ક્લાઇમેટ ઇમરજન્સી, તો એ આવશે મેક્સિકો સિટી, જે મેક્સિકોની કેપિટલ છે. તેલ અવિવ આપણે હમણાં જ જોયું. બેરૂત શું છે? તો કે બેરૂત જે છે એ સેની કેપિટલ છે? લેબનાન દેશની. તમને બધાને ખ્યાલ છે 4 ઓગસ્ટે લેબનાનની કેપિટલ આ જે બેરૂત છે બરાબર, તો આ બેરૂતની અંદર એમોનિયમ નાઇટ્રેટના કારણે એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા હતા અને ઘણા લોકો ઘાયલ પણ થઈ ગયા હતા બરાબર. તો એના માટે ભારતે એમને હેલ્પ કરી હતી. જ્યારે ગ્લાસ્કો શહેર છે બરાબર, તો ગ્લાસ્કો શહેરની અંદર જે COP26 છે બરાબર, એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. ઓકે, તો આ જે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 26 છે, યાદ રાખજો 26 છે, એ ક્યાંય આયોજિત થવાની છે? તો કે ગ્લાસ્કોમાં બરાબર. અને ગ્લાસ્કો ક્યાં આવેલું છે? તો સ્કોટલેન્ડ જે છે બરાબર, તો સ્કોટલેન્ડ જે દેશ છે એનું એક શહેરનું નામ છે ગ્લાસ્કો, અને ત્યાં આગળ જ આ COP26 એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું આયોજન કરવામાં આવશે. ઓકે, તો આટલું તમારે અહીંયાથી યાદ રાખવાનું છે. અને ઇલેક્ટ્રોનિક રસ્તાઓ ધરાવનાર વિશ્વનું પ્રથમ શહેર કયું બની ગયું છે કે જે પબ્લિક બસોને પણ ચાર્જ કરશે? એનો જવાબ આવશે તેલ અવિવ. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ધ વેરી એક્સ્ટ્રીમલી મોસ્ટ મોટી એઝ્યોર ફોર કિડ્સ પુસ્તક કોણે લખ્યું છે? ઓકે, તો એનો જવાબ આવશે આનંદ નીલકાંતન. ઓકે, તો અહીંયાથી તમારે પુસ્તક રિલેટેડ ક્વેશ્ચન ખાસ યાદ રાખવાનો છે, કારણ કે એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ જાય છે પુસ્તક વિશે. ઓકે, તો આ જે ધ વેરી એક્સ્ટ્રીમલી મોસ્ટ મોટી એઝ્યોર ફોર કિડ્સ આ પુસ્તક કોણે લખ્યું છે? તો એનો જવાબ આવશે આનંદ નીલકાંતન. ઓકે, હવે બીજા ઓપ્શન છે એના વિશે જોઈએ તો ચેતન ભગત. ચેતન ભગત દ્વારા પણ એક પુસ્તક તાજેતરમાં જ લખવામાં આવ્યું છે જેનું નામ છે વન અરેન્જ મર્ડર. તાજેતરની જ વાત છે, કયું પુસ્તક છે? વન અરેન્જ મર્ડર. ઓકે, અને ચેતન ભગતની બે ફેમસ પુસ્તક છે જેની ઉપર પિક્ચર પણ બની ગયા છે. કયા છે એ બે પુસ્તક? એક તો છે હાફ ગર્લફ્રેન્ડ, તમે બધાએ જોયું જ હશે, અને બીજું છે ટુ સ્ટેટ્સ બરાબર, જેમાં આલિયા ભટ્ટ હોય છે. ઓકે, તો આ બે પુસ્તક જે છે એ પણ કોના છે? સ્ટોરી ચેતન ભગતની, અને એમના દ્વારા જ લખવામાં આવ્યા છે અને એની ઉપર મૂવી પણ બની ગયા છે. ઓકે, તો આપણું બીજા ઓપ્શનની વાત કરીએ તો અરુંધતી રોય, એમના દ્વારા પણ એક પુસ્તક તાજેતરમાં જ લખવામાં આવ્યું છે જેનું નામ છે આઝાદી. ઓકે, અને એક ઇમ્પોર્ટન્ટ પુસ્તક અરુંધતી રોય વિશે યાદ રાખવાનું છે જેનું નામ છે ગોડ ઓફ સ્મોલ થિંગ્સ.
ઓકે, તો આજે ગોડ ઓફ સ્મોલ થિંગ્સ હું શું કામ અહીંયા નામ લઉં છું, કારણ કે આ જે પુસ્તક છે ગોડ ઓફ સ્મોલ થિંગ્સ, બરાબર, કોનું? અરુંધતી રોયનું. અને આ જ પુસ્તકના કારણે અરુંધતી રોયને 1997માં, ક્યારે, 1997માં મેન બુકર પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કયા પુસ્તકના કારણે? તો કે ગોડ ઓફ સ્મોલ થિંગ્સ. ઓકે, અને તાજેતરમાં કયું પુસ્તક લખવામાં આવ્યું છે એમના દ્વારા? આઝાદ. ઓકે, વિકાસ ખન્નાની વાત કરીએ તો એક મશહૂર શેફ છે, માસ્ટર શેફના જજ પણ રહે છે. ઓકે, અને વિકાસ ખન્ના જે છે એમને તાજેતરમાં જ એક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવશે ઓક્ટોબર 2020માં, એટલે કે આ મંથની અંદર. એવોર્ડનું નામ શું છે ખાસ યાદ રાખજો, એશિયા ગેમ ચેન્જર એવોર્ડ. શું નામ છે? એશિયા ગેમ ચેન્જર એવોર્ડ. અને આ એવોર્ડ શું કામ એને આપવામાં આવશે? તો કે કોરોના મહામારી વચ્ચે જે ફીડ ઇન્ડિયા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, બરાબર, તો એ કાર્યક્રમ દરમિયાન વિકાસ ખન્નાએ હજારોથી લાખો લોકોને જમવાનું જમાડ્યું હતું, જેના કારણે એમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. અને એમના દ્વારા એક તાજેતરમાં જ પુસ્તક લખવામાં આવ્યું છે, પુસ્તકનું નામ શું છે? તો કે કિચન ઓફ ગ્રેટિટ્યુડ. કિચન ઓફ ગ્રેટિટ્યુડ, બરાબર, કિચન રિલેટેડ જ છે પુસ્તક, એટલા માટે તમને યાદ રહી જશે. એક તો સેફ છે અને સેના રિલેટેડ લખ્યું છે, કિચન રિલેટેડ. ઓકે, તો આટલા તમારે યાદ રાખવાના છે. અને આ જે પુસ્તક છે એના લેખક કોણ છે? આનંદ નીલકાંતન. ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા દેશમાં ભારતે કેન્સર હોસ્પિટલ અને ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનો લક્ષ્ય રાખ્યું છે? ઓકે, ખૂબ જ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એનો જવાબ આવશે માલદીવ. તો માલદીવ જે છે આ દેશની અંદર ભારત દ્વારા એક કેન્સર હોસ્પિટલ અને એક ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હવે ભારત દ્વારા ટોટલ $800 મિલિયન, યાદ રાખજો, $800 મિલિયન ક્રેડિટ લાઇન અંતર્ગત માલદીવના હુલ હુમલે, યાદ રાખજો અહીંયા હુલ હુમલે આ જે શહેરનું નામ છે ક્યાંનું છે, તો આ હુલ હુમલે જે છે એ માલદીવનું એક શહેર છે, બરાબર. તો આ જે હુલ હુમલે શહેર છે ત્યાં આગળ 100 બેડ વાળો, એટલે કે 100 બેડ વાળો હોસ્પિટલ અને 22,000 સીટ વાળું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે માલદીવના હુલ હુમલેમાં. કોના દ્વારા? ભારત દ્વારા. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. માલદીવની વાત કરીએ તો કેપિટલ શું છે? માલે. કેપિટલ શું છે? માલે. અને ત્યાંની કરન્સી શું છે? તો રૂપિયા. ઓકે, કરન્સી શું છે? રૂપિયા. ત્યાંના પ્રધાનમંત્રી કોણ છે? તો એમનું નામ છે અબ્રાહિમ મોહમ્મદ સાહિલ. ઓકે, અને ત્યાંનું જે દરેક આ જે દેશ હોય છે એની વચ્ચે એક એક એક્સરસાઇઝ હોય છે, એક કરતા વધુ પણ હોય શકે, બરાબર. તો ભારત અને માલદીવ એટલે કે ઇન્ડિયા અને માલદીવ વચ્ચે કઈ એક્સરસાઇઝ છે? તો એ એક્સરસાઇઝ તમારે યાદ રાખવાની છે, ઇમ્પોર્ટન્ટ છે. એક્સરસાઇઝનું નામ શું છે? તો એનું નામ છે ઈ કુવરીન. ઓકે, ઈ કુવરીન જે છે યાની એક્સરસાઇઝ છે. અને તાજેતરમાં જ મહારાષ્ટ્રના પુણેમાં ભારત અને માલદીવની ઈ કોવરિન નામની એક્સરસાઇઝ જે છે એ આયોજિત કરવામાં આવી હતી. ઓકે, અને તાજેતરમાં એક કરંટ ક્વેશ્ચન છે કે ઇન્ડિયન એરફોર્સ દ્વારા, બરાબર, આ જે ઇન્ડિયન એરફોર્સ છે, આપણી જે ઇન્ડિયન એરફોર્સની ટીમ છે, એમના દ્વારા COVID-19 મહામારીમાં માલદીવને ઓપરેશન સંજીવનીના માધ્યમથી મેડિકલ સેવાઓ પહોંચાડવામાં આવી હતી ભારત દ્વારા, બરાબર. તો તમને પૂછવામાં આવે એક્ઝામની અંદર, આ જે ઇન્ડિયન એરફોર્સ છે એને કયા ઓપરેશનની મદદથી માલદીવને મેડિકલ સેવાઓ પહોંચાડી હતી? તો ઓપરેશનનું નામ છે ઓપરેશન સંજીવની, અથવા તો કોણે પહોંચાડી હતી? તો ઇન્ડિયન એરફોર્સે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનની અંદર. હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં બંગાળ પિયરલેસ હાઉસિંગના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે? ઓકે, તો અહીંયાથી તમારે ખાસ યાદ રાખવાનું છે બ્રાન્ડ એમ્બેસેડર રિલેટેડ ક્વેશ્ચનમાં, કે બંગાળ પિયરલેસ હાઉસિંગ છે એના બ્રાન્ડ એમ્બેસેડર તાજેતરમાં સૌરવ ગાંગુલીને બનાવી દેવામાં આવ્યા છે. હવે આ પિયરલેસ શું છે? તો પિયરલેસ એટલે કે એક કોલકાતામાં સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર છે, એન્ડ તાજેતરમાં જ બંગાળ ડેવલપિંગ કંપની લિમિટેડે બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂક કરી લીધી છે સૌરવ ગાંગુલીની. ઓકે, સૌરવ ગાંગુલી કોણ છે? તો આ જે BCCI છે, બરાબર, BCCIના 39મા ક્રમના અધ્યક્ષ છે. ઓકે, અને જે આવતા વર્ષે એટલે કે 2021માં જાપાનની જે કેપિટલ છે ટોક્યો, બરાબર, તો આ જે ટોક્યો ઓલિમ્પિક યોજાવાની છે 2021ની, તો એમાં ભારત તરફથી ગુડવિલ એમ્બેસેડર તરીકે સૌરવ ગાંગુલીની નિમણૂક કરવામાં આવી છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, અને પછી વાત કરીએ નેક્સ્ટ ઓપ્શનની, બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરીએ છીએ, તો બીજા ઓપ્શન પણ જોઈ લઈએ. આ જે સુનિલ છેત્રી છે, બરાબર, તો સુનિલ છેત્રી ફૂટબોલર છે. ઓકે, તો સૌરવ ગાંગુલી અને સુનિલ છેત્રી બંનેને જિંદલ સાઉથ વેસ્ટ સિમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે. ઓકે, પછી વાત કરીએ વિરાટ કોહલીની, તો વિરાટ કોહલીને ગ્રેટ લર્નિંગ જે એક લર્નિંગ પ્લેટફોર્મ છે એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.
ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. સચિન તેંડુલકરની વાત કરીએ તો એ પણ ક્રિકેટર છે અને તાજેતરમાં જ એમને પેટીએમ ફર્સ્ટ ગેમ, ઓકે યાદ રાખજો, પેટીએમ ફર્સ્ટ ગેમ જે છે એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દેવામાં આવ્યા છે, રાઈટ? તો બ્રાન્ડ એમ્બેસેડર રિલેટેડ તમારે આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં ઈસરો દ્વારા કયા વર્ષ સુધી મિશન વેનસ લોન્ચ કરવામાં આવશે એવી ઘોષણા કરવામાં આવી છે, ઓકે? તો એનો જવાબ આવશે 2025. તો 2025 સુધીમાં ઈસરો દ્વારા આજે ઈસરો છે ISRO બરાબર, એમના દ્વારા ઘોષણા કરવામાં આવી છે કે આજે મિશન વેનસ છે બરાબર, વેનસ એટલે શુક્ર ગ્રહ, ઓકે, ઇંગ્લિશમાં એને વેનસ કહેવાય. તો આજે શુક્ર જે છે આનું જે મિશન છે બરાબર, એને ક્યાર સુધીમાં લોન્ચ કરવામાં આવશે? 2025 સુધીમાં. અને આને શુક્ર ગ્રહનું મિશન એમ પણ કહેવામાં આવે છે, ઓકે. અને આ મિશનમાં ફ્રાન્સ જે દેશ છે બરાબર, આજે ફ્રાન્સ દેશ છે એ પણ સામેલ થયેલો હશે, ઓકે. ઈસરોની વાત કરીએ તો ઈસરો જે છે એ એક ભારતીય સ્પેસ એજન્સી છે, ઓકે. ઈસરો શું છે? તો ભારતની એક સ્પેસ એજન્સી છે અને બીજું એટલે કે અવકાશ એજન્સી, ઓકે. અને આનું ફૂલ ફોર્મ શું છે? તો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1969 એટલે કે 1969 માં. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એટલે કે મુખ્યાલય ક્યાં આવેલું છે? તો બેંગ્લોર કર્ણાટકમાં, ઓકે. કર્ણાટક રાજ્યની કેપિટલ બેંગ્લોર ની અંદર આનું હેડક્વાર્ટર આવેલું છે. આ જે બેંગ્લોર ને સિલિકોન વેલી અથવા તો સિલિકોન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર. અને બેંગ્લોર જે છે એ વૃષભાવતી નદીના કિનારે આવેલું છે, ઓકે. અને એમના અધ્યક્ષ કોણ છે? આજે ઈસરો છે બરાબર, તો ઈસરોના અધ્યક્ષ કોણ છે? કે સિવાન, ઓકે. હવે અહીંયાથી એક ક્વેશ્ચન યાદ રાખવાનો છે. આ જે ઈસરોના અધ્યક્ષ કે સિવાન છે એમને 2019 માં તમિલનાડુ દ્વારા અબ્દુલ કલામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કોને અબ્દુલ કલામ એવોર્ડથી 2019 માં સન્માનિત કરવામાં આવ્યા હતા? તો કે સિવાન, કે જે ઈસરોના અધ્યક્ષ છે, ઓકે. સેના માટે સન્માનિત કરવામાં આવ્યા હતા? તો કે જે ચંદ્રયાન 2 હતું, તમને બધાને ખ્યાલ હશે ચંદ્રયાન 2 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, તો આના સફળતાપૂર્વક લોન્ચિંગ માટે કે સિવાનને તમિલનાડુ ગવર્નમેન્ટ દ્વારા અબ્દુલ કલામ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા, ઓકે. અને ઈસરો રિલેટેડ એક યોજના યાદ રાખવાની છે કે આ જે ઈસરો છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, તો એમના દ્વારા યુવિકા નામની એક યોજના ચલાવવામાં આવી હતી. શું નામ હતું? યુવિકા. તો એનો એટલે કે યુવા વિજ્ઞાની કાર્યક્રમ બરાબર. કોના દ્વારા ચલાવવામાં આવ્યું હતું? ઈસરો દ્વારા. તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચન ની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા જિલ્લાની પોલીસે નો માસ્ક નો રાઇડ ની શરૂઆત કરી છે, ઓકે. તો અહીંયાથી આનો જવાબ આવશે સાંગલી, ઓકે. તો સાંગલી જે છે એ ક્યાં આવેલું છે? મહારાષ્ટ્ર રાજ્યની અંદર. મહારાષ્ટ્ર રાજ્યનો એક જિલ્લો છે જેનું નામ છે સાંગલી. અને આ જ સાંગલી જિલ્લામાં એની પોલીસ જે છે એમના દ્વારા નો માસ્ક નો રાઇડ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. હવે આ શું છે? નો માસ્ક નો રાઇડ એટલે કે જે લોકો માસ્ક નથી પહેરતા તો એ લોકોએ રાઇડ કરવાનો પણ કોઈ અધિકાર નથી, એટલે કે ડ્રાઇવિંગ પણ ના કરી શકે. માસ્ક ના પહેર્યું હોય તો ડ્રાઇવિંગ પણ નહીં કરવું, ઓકે. તો આ એનો લક્ષ્ય છે. હવે બીજી વાત કરીએ તો ભારતના, તમને બધાને ખ્યાલ છે, ભારતના દરેક રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. એના કારણે એને ધ્યાનમાં લઈને આજે સાંગલી જિલ્લાની પોલીસ છે જે મહારાષ્ટ્રનો એક જિલ્લો છે એમના દ્વારા નો માસ્ક નો રાઇડ ની શરૂઆત કરવામાં આવી છે. એટલે શું? આપણે વાત કરીએ રીતે, જો માસ્ક ના પહેરવું હોય તો તમે ડ્રાઇવિંગ પણ ના કરી શકો, ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા કેટલાક જિલ્લા એવા છે જેના વિશે તમારે ખાસ વસ્તુ યાદ રાખવાની છે. તો એક છે જોધપુર જિલ્લો બરાબર, જે કોનો છે? રાજસ્થાન રાજ્યનો એક જિલ્લો છે જોધપુર. અને આ જ જોધપુરમાં આપણે આગળના વિડીયોમાં જ વાત કરી હતી નો માસ્ક નો સર્વિસ. શું હતું? નો માસ્ક નો સર્વિસ ની શરૂઆત કરવામાં આવી હતી. કોના દ્વારા? તો કે જોધપુર જિલ્લા દ્વારા. અને જોધપુર જિલ્લો ક્યાં આવેલો છે? રાજસ્થાનમાં, ઓકે. નેક્સ્ટ વાત કરીએ સહારનપુર ની તો સહારનપુર એક ઉત્તર પ્રદેશ નો જિલ્લો છે. અને ભારતનું પ્રથમ માસ્ક એટીએમ, ભારતનું પ્રથમ માસ્ક એટીએમ જે ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં. જ્યારે લખનૌ ઉત્તર પ્રદેશની કેપિટલ છે અને આ જ લખનૌ જિલ્લામાં ભારતનું પ્રથમ હેલ્થ એટીએમ, યાદ રાખજો આ ફક્ત એટીએમ પૂછવામાં આવે, માસ્ક એટીએમ તો સહારનપુરમાં આવેલું છે. જ્યારે આજે હેલ્થ એટીએમ પૂછવામાં આવે તો આ જે લખનૌ છે એનું જે ચારબાગ રેલવે સ્ટેશન છે બરાબર, રેલવે સ્ટેશનનું નામ શું છે? ચારબાગ રેલવે સ્ટેશન છે. તો આ જ રેલવે સ્ટેશનમાં હેલ્થ એટીએમ ની પણ શરૂઆત કરવામાં આવી છે, ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો હવે આપણે જોઈશું આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં જાહેર
હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે? તો એનો જવાબ આવશે મુકેશ અંબાણી. મુકેશ અંબાણીને તમે બધા જાણો જ છો, જે રિલાયન્સ કંપનીના અધ્યક્ષ છે, સોરી સીઈઓ છે. ઓકે, તો આ જે મુકેશ અંબાણી છે એ હુરુન ઇન્ડિયા દ્વારા જે રિચ લિસ્ટ એટલે કે હુરુન ઇન્ડિયા દ્વારા સૌથી કરોડપતિ એટલે કે સૌથી પૈસા વધારે પૈસા વાળા હોય એ લોકોની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી, એમાં મુકેશ અંબાણી સતત નવમી વખત, યાદ રાખજો, સતત નવમી વખત ટોપ પર રહ્યા છે. બરાબર, હવે આ જે હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ છે એણે પોતાનું નવમું એડિશન જાહેર કર્યું છે. અત્યાર સુધીમાં ટોટલ 9 એડિશન જાહેર થયા છે અને નવમી વખત સતત મુકેશ અંબાણી જ ટોપ પર રહ્યા છે ભારતના. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ લિસ્ટમાં 31 ઓગસ્ટ 2020, યાદ રાખજો, 31 ઓગસ્ટ 2020 સુધીના 1000 કરોડ અથવા તો એનાથી વધારે જે લોકો પાસે સંપત્તિ છે એવા અમીર લોકોની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી અને એમાં મુકેશ અંબાણી સતત નવમી વખત ટોપ પર રહ્યા છે, જે રિલાયન્સ કંપનીના સીઈઓ છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ જે લિસ્ટ જાહેર કરવામાં આવી હતી એમાં ટોટલ 828 જેટલા ભારતીય લોકો સામેલ કર્યા હતા. બરાબર, પછી વાત કરીએ મુકેશ અંબાણીની, તો તાજેતરમાં જ એટલે કે થોડા સમય પહેલા જે ફોર્ચ્યુન દ્વારા જાહેર કરાયેલ ટોપ 500, બરાબર, ટોપ 500 કંપનીઓની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી, તો એમાં જે ટોપ 100 છે એમાં ભારતની એકમાત્ર કંપની, બરાબર, એનો નંબર આવ્યો હતો. તો ભારતની એકમાત્ર કંપની જે ટોપ 100માં સામેલ થઈ હતી, જે ફોર્ચ્યુન દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું લિસ્ટ એમાં, બરાબર, તો એમાં કેટલામાં નંબર ઉપર હતી? 96માં ક્રમ ઉપર હતી. કઈ કંપની? તો કે રિલાયન્સ કંપની. બરાબર, કઈ કંપની? રિલાયન્સ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે બીજાની વાત કરીએ તો આ જે હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ છે એમાં મુકેશ અંબાણી પ્રથમ સ્થાન પર છે, હિન્દુ બ્રધર્સ છે એ બીજા સ્થાન પર છે, અને ગૌતમ અડાણી જે છે એ ચોથા સ્થાન પર છે, અને શિવ નાડર છે એ ત્રીજા નંબર ઉપર છે. ઓકે, તો અહીંયાથી તમે એની સિક્વન્સ યાદ રાખી શકો. ઓકે, તો આજના આપણા ખૂબ જ મહત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં શેર પણ કરી દો, અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને તમને આવનારા દરેક વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળતી રહેશે. ઓકે, થેન્ક યુ.